ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 11 કોમર્સમાં એસપીએન સીસી વિષયની અંદર ત્રીજું પ્રકરણ સીસી વિભાગમાં, અને એ છે કંપનીની સ્થાપના વિધિ. હવે જો અહીંયા કંપનીના લક્ષણોની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ, તો કુલ 8 લક્ષણો છે, જેમાંનું પહેલું કંપનીનું લક્ષણ છે અને એ છે સ્વતંત્ર વ્યક્તિત્વ. જો આપણને ખ્યાલ છે કે કંપનીની જ્યારે સ્થાપના વિધિ થઈ જાય અને કંપનીની શરૂઆત થાય અસ્તિત્વની, ત્યારે એ કંપની કાયદાકીય રીતે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે અને એના સભ્યો કરતાં એનું અસ્તિત્વ અલગ છે. એટલે કંપનીનું જે લોકો સંચાલન કરતા હોય, કંપનીના જે લોકો માલિક હોય, એ લોકોનું વ્યક્તિત્વ અલગ અને કંપનીનું વ્યક્તિત્વ કે અસ્તિત્વ અલગ હોય છે. એટલે ઇન શોર્ટ, જ્યારે પણ કંપની શરૂ થાય છે ત્યારે કંપનીને અલગ અસ્તિત્વ મળે છે, અલગ વ્યક્તિત્વ મળે છે, જેને અને સભ્યોને કોઈ લેવા દેવા હોતી નથી. મતલબ બંનેના વ્યક્તિત્વ અલગ હોય છે, કંપનીના માલિક અલગ અને કંપનીનું વ્યક્તિત્વ અલગ. એટલે ટૂંકમાં કાયદાકીય રીતે કંપની છે એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. બીજું લક્ષણ છે કે કંપનીના સભ્યોની જવાબદારી. જો અહીંયા આપણને ખ્યાલ છે એમ કે કંપની કાયદાકીય રીતે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, માટે જેટલી પણ સંપત્તિઓ છે, જેટલી પણ જવાબદારી છે, એ જવાબદારીની માલિક તો કંપની જ છે. અને કંપનીમાં જેટલા સભ્યોએ શેર રોક્યા છે, મતલબ શેર ધારણ કર્યા છે, તો એટલા માટે જેટલા સભ્યો છે એ તમામ સભ્યોની જવાબદારી એમણે ધારણ કરેલ શેર પૂરતી જ હોય. દાખલા તરીકે હું કોઈ કંપનીનો સભ્ય હોઉં અને મેં 5 શેર કંપનીના ધારણ કર્યા છે અને 5 શેર 500 રૂપિયાના થાય છે, તો પછી ગમે ત્યારે નુકસાન સહન કરવાની જવાબદારી આવે કે કાંઈ પણ જવાબદારી ચૂકવવાની થાય, ત્યારે મેં 5 શેર ધારણ કર્યા છે 500 રૂપિયાના, એટલે મારી જવાબદારી માત્ર 500 રૂપિયા પૂરતી જ ઉદ્ભવશે, એના કરતાં વધારે ઉદ્ભવે નહીં. તો એને કહેવાય મર્યાદિત, લિમિટેડ જવાબદારી. એટલે જેટલા પણ કંપનીના સભ્યો છે એ બધા સભ્યોની જવાબદારી મર્યાદિત હોય. ક્યાં સુધી મર્યાદિત હોય? તો કે એમણે કંપનીમાં જેટલા શેર રોક્યા છે એની કેટલી રકમ છે એટલા પૂરતી મર્યાદિત હોય. એટલે વધારે ને વધારે એમણે એટલું નુકસાન સહન કરવું પડે. ઉપરાંત ભારતની અંદર તો આપણને વાત ખ્યાલ છે કે ભારતની અંદર બધી જેટલી કંપનીઓ છે એના બધા જ સભ્યોની જવાબદારી મર્યાદિત છે, પરંતુ વિશિષ્ટ સંજોગોમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના પણ થાય. અમર્યાદિત જવાબદારીવાળી એટલે શું? કે જ્યાં સુધી કંપનીનું દેવું ભરપાઈ ન થાય, જ્યાં સુધી કંપનીનું નુકસાન ભરપાઈ ન થાય, ત્યાં સુધી તમામ ધંધાની મિલકત, હવે ધંધાની મિલકતે વેચી દેવી પડે દેવું ચૂકવવા માટે, છતાં હજી દેવું વસૂલ પૂરું ન થાય તો અંગત મિલકતો પણ ચૂકવવી પડે. આ જવાબદારી એટલે અમર્યાદિત જવાબદારી. પરંતુ ભારતની અંદર વર્તમાન સમયમાં જેટલી કંપનીઓ છે એ મોટાભાગની કંપનીઓમાં સભ્યોની જવાબદારી મર્યાદિત છે. અને ફરીવાર, ક્યાં સુધી મર્યાદિત છે? તો કે એમણે ધારણ કરેલા શેર પૂરતી, એના કરતાં વધારે નહીં. ઓકે, ત્રીજું લક્ષણ છે અને એ છે કાયમી અસ્તિત્વ. તો એક વખત કંપનીની સ્થાપના થઈ જાય, કંપની અસ્તિત્વમાં આવી જાય, પછી એ કાયમી અસ્તિત્વ ધરાવે છે. બરાબર, જેટલા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે બધા સ્વરૂપોમાં કંપની સૌથી લાંબુ અસ્તિત્વ ધરાવે છે. એટલા માટે, કારણ કે કંપનીમાં જેટલા સભ્યો જોડાયેલા છે એ સભ્યો મૃત્યુ પામે, એમનું અવસાન થાય, નવા આવે, જૂના વયા જાય, ગમે એ થાય, કંપનીના અસ્તિત્વ પર કાંઈ અસર પડતી નથી. અને એટલા માટે કંપનીનું અસ્તિત્વ છે કાયમી ગણી શકાય. ઓકે, ચોથું છે અલગ મિલકત. હવે જો અહીંયા કંપની છે કાયદાકીય વ્યક્તિ છે, માટે મિલકત છે એ કંપની પોતાના નામે ખરીદી પણ શકે છે અને વેચી પણ શકે છે. અને કંપનીના જેટલા માલિકો છે એ માલિકો કંપનીના નામે મિલકત ખરીદી શકે અને વેચી પણ શકે છે. પરંતુ કંપનીના જેટલા શેર હોલ્ડરો છે એ શેર હોલ્ડરો મિલકત પર હક ધરાવી શકે નહીં, એમણે માત્ર શેર પર જ હક ધરાવી શકે, શેર મિલકત પર કોઈ હક ધરાવી શકતા નથી. ઓકે, પાંચમું લક્ષણ છે અને એ છે શેરનું હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે શું? સાદી અને સરળ ભાષામાં કહીએ તો ફેરબદલી. હજી ન સમજાણું હોય તો હજી એકદમ સરળ કરીએ, ખરીદ વેચાણ. તો અહીંયા શેરનું ખરીદ વેચાણ એટલે કે શેરની આપ લે, શેરનો વિનિમય, અથવા તો કાયદાની કે કંપનીની ભાષામાં કહીએ તો હસ્તાંતરણ કઈ રીતે કંપનીમાં થાય? તો અહીંયા નિયમનપત્રમાં જે પ્રમાણે નિયમ દર્શાવ્યા હોય એ અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે.
પહેલાં એવું હતું કે ડોક્યુમેન્ટમાં કાગળમાં અનુસાર શેરનું પ્રમાણપત્ર અને ત્યાગપત્ર અને એવી ઘણી બધી લાંબી પ્રોસેસ હતી. વર્તમાન સમયમાં ઇન્ટરનેટમાં એક ક્લિકના આધારે શેરનું ખરીદ વેચાણ થઈ શકે છે, શેર બજારમાં ટ્રેડિંગ થઈ શકે છે. એટલે વર્તમાન સમયમાં શેરની ફેરબદલી અતિશય સરળ બની છે. પણ આપણે સ્થાપના વિધિ કે લક્ષણોની અંદર ચર્ચા કરીએ છીએ, માટે એમ કહી શકાય કે કંપનીએ જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે નિયમનપત્ર નામનો જે દસ્તાવેજ બનાવ્યો છે, એમાં શેરની ફેરબદલીના જે નિયમો દર્શાવ્યા હોય એના આધારે શેરની ફેરબદલી એટલે કે શેરનું ખરીદ વેચાણ થઈ શકે છે. ઓકે, છઠ્ઠું લક્ષણ કંપનીનું છે કે કંપની દાવો કરી શકે, એટલે કંપની કોઈના પર કેસ કરી શકે. અને શું બીજું છે કે કંપની પર દાવો થઈ શકે, કોઈ વ્યક્તિ કંપની પર કેસ કરી શકે, એટલે કંપની અન્ય પર કેસ કરી શકે અને અન્ય વ્યક્તિ કંપની પણ પર કેસ કરી શકે જો જરૂરિયાત હોય તો. કેમ આવું થઈ શકે? એટલા માટે કારણ કે કંપની છે કૃત્રિમ વ્યક્તિ છે, કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. માટે કંપની જો ધારે તો અન્ય વ્યક્તિ કે અન્ય સંસ્થા કે અન્ય પક્ષકાર પર કેસ કરી શકે છે પોતાના નામે. દાખલા તરીકે ટાટા કંપની છે એમ કેસ કરે તો કહી શકાય કે ટાટા કંપનીએ કેસ કર્યો. કેમ એવું કહી શકાય? કારણ કે ટાટા કંપનીને વ્યક્તિત્વ મળેલું છે કંપની ધારા પ્રમાણે. તો એવી રીતે કોઈ પણ કંપની અન્ય કંપની કે અન્ય સંસ્થા પર દાવો માંડી શકે છે, એટલે કે કેસ કરી શકે છે. ઉપરાંત કોઈ ત્રાહિત વ્યક્તિ હોય, ત્રાહિત વ્યક્તિ એટલે કોણ? કોઈ બહારનો વ્યક્તિ, ત્રીજો પક્ષકાર જે કંપની સાથે જોડાયેલો નથી, એવો કોઈ પક્ષકાર એને કંપનીના કારણે કોઈ નુકસાન થાય તો પણ એ કંપની પર કેસ કરી શકે છે, નુકસાન માટે દાવો માંડી શકે છે અદાલતની અંદર, એ પણ શક્ય છે. એટલે ઇન શોર્ટ, કંપની અન્ય પર કેસ કરી શકે અને કંપની પર પણ કેસ થઈ શકે છે. ઓકે, સાતમો મુદ્દો છે વ્યાવસાયિક સંચાલન. હવે વ્યાવસાયિક સંચાલન શું છે? તો કંપની એક એવું પ્લેટફોર્મ છે, એવું સ્ટેજ છે કે જેની અંદર ઘણા બધા નિષ્ણાતો, ઘણા બધા અધિકારીઓ કે કર્મચારીઓ એકસાથે કામ કરી શકે છે. અને આ તકના લીધે જેટલા પણ વ્યાવસાયિક પ્રોફેશનલ છે, વ્યાવસાયિક મેનેજરો, એ પોતાની કળા છે અહીંયા દર્શાવી શકે છે, પોતાનું નોલેજ અહીંયા વાપરીને પોતે કમાણી કરી શકે છે અને સાથે સાથે કંપનીને પ્રગતિના શિખર પર લઈ જઈ શકે છે. કેમ? કારણ કે જે વ્યાવસાયિક મેનેજરો છે, ખાસ કરીને એના માટે MBAની ડિગ્રી મેળવવામાં આવે છે, CEO કે COO એની પદવીઓ છે કંપનીમાં આપણને જોવા મળે છે. તો આ જે CEO છે અથવા તો CEO છે એને આપણે વ્યાવસાયિક મેનેજર કે પ્રોફેશનલ મેનેજર કહી શકીએ. તો આવા અધિકારીઓ કે નિષ્ણાતો છે એ કાર્યદક્ષ હોય છે, ગતિશીલ હોય છે અને પોતાના કામમાં નિષ્ણાત હોય છે અને એના લીધે કંપનીને પ્રગતિના શિખર પર લઈ જઈ શકે છે. ઓકે, અને આઠમું છે નાણાકીય વ્યવસ્થા. નાણાકીય વ્યવસ્થા એટલે શું? કે કંપની પોતાનું સમગ્ર કાર્ય શેના આધારે કરી શકે છે? તો કે નાણાંના આધારે. હવે જે નાણાંના આધારે એને કાર્ય કરવાનું છે એ નાણાં કંપની કઈ રીતે મેળવી શકે છે? તો આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો કંપની શેર બહાર પાડે અથવા તો ડિબેન્ચર બહાર પાડે. તો કંપની છે પોતાની મૂડી મેળવવા માટે શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડીને નાણાં મેળવી શકે છે અને એ નાણાંનો ઉપયોગ કરીને કંપની પોતાનું કામ ચલાવી શકે છે. તો મુખ્ય આ આઠ લક્ષણો કંપનીના છે જે દર્શાવે છે કે કંપની એના સભ્યો કરતાં અલગ કાયદાકીય અથવા તો કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. અને કંપનીના સભ્યોના સંખ્યામાં ફેરફાર થાય, સભ્યોનું મૃત્યુ થાય કે સભ્યો બદલાઈ જાય પણ કંપનીમાં કાંઈ ફેર પડતો નથી. તો આવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી કંપનીની સ્થાપના વિધિ એના બે તબક્કા છે, કંપનીની સ્થાપના વિધિ પહેલાંનો તબક્કો અને સ્થાપના વિધિ પછીનો તબક્કો. આ બંને તબક્કાઓની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.